વિવાદોના ઘેરામાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધુ એકવાર વિવાદમાં સપડાઈ છે વધુ એક પીએચડી ગાઈડ દ્વારા તેની વિદ્યાર્થીની સાથે છેડતી કરી સામે છે તાજેતરમાં અર્થશાસ્ત્ર ભવનમાં પીએચડીની વિદ્યાર્થીની સાથે એસોસિએટ પ્રોફેસર ડોક્ટર રાકેશ જોશીએ છેડતી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે આ મામલે એસોસિએટ પ્રોફેસરની યુનિવર્સિટી દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી છે જો કે આ મામલે વિદ્યાર્થીનીના વાલીએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા અનેક વિતર્ક પણ સામે આવ્યા છે ઘટના સામે આવતા યુનિવર્સિટી દ્વારા એક સેલ્ફ ગાઈડલાઇન્સ પણ બહાર પાડવામાં આવી છે જેમાં પ્રોફેસરોએ યુનિવર્સિટીના સમય દરમિયાન જ વિદ્યાર્થીઓ સાથે મળવું તેમજ સોશિયલ મીડિયામાં વધુ વાતો ન કરવી જેવા જુદા જુદા મુદ્દાઓને ગાઈડલાઇન્સમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પીએચડી ગાઈડ નિલેશ પંચાલ દ્વારા એક વિદ્યાર્થીનીની છેડતી કર્યાની ઘટના સામે આવી હતી જે બાદ તેમની ગાઈડશીપ પણ રદ કરવામાં આવી હતી જ્યારે આ ઘટના બની એટલે જ્યારે એચઓડીના ધ્યાને આવ્યું ત્યારે એચઓડીએ વિદ્યાર્થીને બોલાવીને પૂછ્યું કે ભાઈ તારે જે આ ઘટના બની છે તો તું કાંઈ અમને ફરિયાદ આપવા ઈચ્છે છે એટલે વિદ્યાર્થીને કીધું કે મારા ફાધરને પૂછીને પછી હું જણાવું કે પછી એના ફાધરને પૂછીને અને એચઓડીને જણાવ્યું કે ભાઈ અમે કોઈ આ બાબતે કમ્પ્લેન કરવા ઈચ્છતા નથી પછી એને અધ્યક્ષશ્રીએ બે ત્રણ વિકલ્પ પણ આપ્યા કે જો ભાઈ કહેતા હોય તો તારા ગાઈડ બદલી દઈએ કહેતા હોય તો અમે વિષયને જાણ કરીએ કહેતા હોય તો અમે એની સામે એક્શન લઈએ પણ તું અમને કંઈક કહે કે જેથી અમે કંઈક આગળ વધીએ વિદ્યાર્થીને એના ફાધરે ના પાડી કે ભાઈ અમે આમાં કંઈ આગળ વધવા ઈચ્છતા નથી પછી બાબત સ્ટાફ કાઉન્સિલમાં આવી સ્ટાફ કાઉન્સિલમાં અધ્યક્ષશ્રીએ બધા એના સેલ્ફ ઇમ્પોઝ રૂલ્સ બનાવ્યા કે ભાઈ પીએચડીના જે વિદ્યાર્થીઓ છે કે પીજીના જે વિદ્યાર્થીઓ છે એની સાથે કઈ રીતે પ્રાધ્યાપકે વર્તવું કે જેથી આવી ઘટનાઓ જે બને છે એ ઘટનાઓ નિવારી શકાય વાતાવરણ સારું રહે એટલે એના માટેના જે સેલ્ફ ગાઈડલાઇન જે નક્કી કરી કે કોઈ વિદ્યાર્થીઓ સાથે સોશિયલ મીડિયામાં વધુ ટોક ન કરવી એને મળવું હોય તો ભવનના સમય દરમિયાન મળવું બીજી રીતે કોઈ વધારે પડતો એવો સંપર્ક ન કરો આવું બધું એને ગાઈડલાઈન બનાવેલી છે એટલે સારા ઈરાદાથી હવે આ જે ઘટના બની છે એમાં વિદ્યાર્થી તરફથી હજુ સુધી કોઈ કમ્પ્લેન કે કંઈ છે નહીં અમે અત્યારે અધ્યક્ષશ્રીના રિમાર્ક્સ મંગાવ્યા કે ભાઈ જે ઘટના બનાવી છે બની છે એના તમે અમને જે કાંઈ ઘટના છે એની કાર્યવાહી તમે જે કરેલી છે એમને બધી વિગતો પૂરી પાડો એ વિગતો એને પૂરી પાડી છે કે આટલી આટલી ઘટનાઓ બની છે વિદ્યાર્થી એના જે ગ્રુપ છે એના જે સહાધ્યાયી છે ક્લાસમેટ એને બધાને સોશિયલ મીડિયા થકી કે મેઇલ દ્વારા જાણ કરેલી એ જાણ એને એચઓડીને કરી આ બધી એમને મળી અને હવે અધ્ય જે પ્રાધ્યાપક છે જેને આક્ષેપિત છે એને અમે ખુલાસો પૂછ્યો છે કે ભાઈ તમે આ બાબતે જે આ પેપર્સમાં જે બધું આવે છે તો તમે આ બાબતે શું કહેવા માંગો છો તો આનું તાત્કાલિક અમને ખુલાસો દિન ત્રણમાં માં આપો એ કદાચ કઈ રીતના પગલા લેશે જો ખુલાસામાં અથવા અધ્યક્ષશ્રીના રિપોર્ટમાં એ કોઈ બાબત જણાય તો યુનિવર્સિટી આ બાબતે એની પહેલી પ્રાથમિક તપાસ કરવી પડશે કોઈ કમિટી દ્વારા વિમેન્સ હેરેસમેન્ટ સેલ દ્વારા એની તપાસ કરી અને યોગ્ય જણાય તો આગળની કાર્યવાહી હાથ ધરશે જે બારની લોબી છે એમાં છે એ આ કમિટી હશે એની ચકાસણી કરશે આગામી સમયમાં આવી કોઈ ઘટના ન બને એના માટે યુનિવર્સિટી કઈ રીતના એલર્ટ છે યુનિવર્સિટી આ બાબતે માનો કે એક આપે જે કીધું કે સીસીટીવી કેમેરા છે પછી ઓફિસ અવર્સ સિવાય એને મળવું નહીં સોશિયલ મીડિયાનો યુઝ ન કરવો પછી જે વિદ્યાર્થીનીઓ સાથે અમુક પ્રકારના જે સંપર્કો છે એ ઓફિસ અવર્સ સિવાય ઓછા રહીએ અને અમુક જે સેલ્ફ ગાઈડલાઈન પોતે જ નક્કી કરે કે ના ભાઈ વિદ્યાર્થી અને ગુરુ શિષ્યનો જે સંબંધ છે એ જળવાઈ રહે એ માટેના અમારા એનું નૈતિક મૂલ્ય વધે અને અમારા હંમેશા પ્રયત્નો રહ્યા છે અને આ સીસીટીવી કેમેરા છે એ શક્ય એટલી વધારે સારી સ્પીડથી વધુ ઝડપથી લાગી જાય એના